સાયબર ક્રાઇમ ફ્રોડના ગુનામાં રિકવરી કરવામાં સમગ્ર ગુજરાત રાજ્યમાં નર્મદા જિલ્લો પ્રથમ ક્રમાંકે આવે છે, કે જેમાં નર્મદા જિલ્લા પોલીસે રિકવરી કરીને રકમ પરત પણ આપી છે. ત્યારે આ બાબતે નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત શુંભેએ પત્રકાર પરિષદ બોલાવીને માહિતી આપી હતી. નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત શુંભેએ જણાવ્યું હતું કે આજકાલ ગુજરાત અને ભારત દેશભરમાં સાયબર ક્રાઇમના ગુનાઓ ખૂબ જ વધી રહ્યા છે. છેલ્લા 5 મહિનામાં 1930 ઉપર 53,000 જેટલી ટિકિટ જનરેટ થઈ હતી, તેમજ સાયબર ફ્રોડની જે અમાઉન્ટ છે તે 503 કરોડ જેટલી છે. નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત શુંભેએ જાહેર જનતાને જણાવ્યું છે કે સાયબર ક્રાઇમના ગુનાઓ વધી રહ્યા છે, ત્યારે આપ કોઈ પણ પ્રકારના સાયબર ફ્રોડનો શિકાર બનો તો આપ 1930 ઉપર કોલ કરી શકો છો, તેમજ નર્મદા જિલ્લામાં સાયબર પોલીસ સ્ટેશન છે તેનો પણ સંપર્ક કરી શકો છો. નર્મદા આપને પોલીસ મદદ કરશે. આજે રાજપીપળા જિલ્લા પોલીસ વડાની કચેરીએ જિલ્લા પોલીસ વડા પ્રશાંત શુંભેએ પત્રકાર પરિષદ બોલાવી હતી, કે જેમાં એલસીબી પીઆઈ આરજી ચૌધરી અને પોલીસ સ્ટાફ અને પત્રકારોની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે નર્મદા જિલ્લા પોલીસે સાયબર ક્રાઇમ ફ્રોડ કેસ ગુનામાં અલગ અલગ 533 કેસમાં 34.5 લાખની રકમ સીઝ કરી છે, જેમાંથી 24.5 લાખની રકમ કોર્ટ પ્રોસેસમાં છે. 21 લાખની રકમ અમે ભોગ બનનારને પરત પણ કરી શક્યા છીએ. જિલ્લા પોલીસ વડા શુંભેએ વધુમાં જણાવ્યું હતું કે નર્મદામાં સૌથી વધારે કેસો આઇડેન્ટિટીના કેસ આવે છે. આધાર કાર્ડ, પાન કાર્ડ અંગે ફ્રોડ કેસો થાય છે. આ ઉપરાંત ઓનલાઈન શોપિંગ, જોબ રિલેટેડ ફ્રોડ અને લોટરી સ્કેમ પણ થાય છે. કેવાયસીની માહિતી આપી ઓટીપીની માહિતી આપવામાં આવે છે, ત્યારે વિનંતી છે કે આવી કોઈ પણ માહિતી કોઈને પણ આપવી નહીં. નર્મદા જિલ્લામાં ફ્રોડ કેસમાં એમાંથી 34,45,886 રૂપિયાની રકમ ફ્રીઝ થઈ છે, જેમાંથી કોર્ટ પ્રોસેસના 24,59,280 રૂપિયાની રકમ છે. બેંક એકાઉન્ટમાં પેન્ડિંગ છે એ રકમ 5,35,998 રૂપિયા છે. એમાંથી રૂપિયા 20,80,973ની રકમ ફ્રોડનો ભોગ બનનારને નર્મદા પોલીસે પરત આપવામાં સફળતા મળી છે, જે રિકવરીમાં નર્મદા જિલ્લો સર્વપ્રથમ આવ્યો છે, જે નર્મદા પોલીસ માટે ગૌરવની વાત કહી શકાય છે. નર્મદા જિલ્લાની વાત કરીએ તો ખાસ કરીને કેવાયસી ફ્રોડ લિંક દ્વારા મેસેજ કરીને યા એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને સામેવાળાના મોબાઈલમાંથી એક્સેસ કરીને ફોરવર્ડ કરવાના કિસ્સા વધુ બને છે. આ ઉપરાંત કેવાયસી અપડેટ કરવાનું છે એવા મેસેજ પણ ફ્રોડ દ્વારા કરવામાં આવે છે. જિલ્લા પોલીસ વડા પ્રશાંત શુંભેએ જણાવ્યું છે કે આવો કોઈ પણ પ્રકારનો ફ્રોડ થાય તો નર્મદા પોલીસ તો સંપર્ક કરો અને પોલીસ આપની સહાયતા કરશે. નમસ્કાર, મેં પ્રશાંત શુંભે, એસપી નર્મદા. અત્યારે આવી કી પરિસ્થિતિ મેં ગુજરાત રાજ્ય મેં ઓર પૂરે ભારત દેશ મેં સાયબર ફ્રોડ કા પ્રમાણ બહોત જ્યાદા બઢ રહા હૈ. ઇસી કે લિયે 1930 કી જો ગુજરાત પોલીસ કી જો હેલ્પલાઇન હૈ સાયબર ક્રાઇમ રિલેટેડ, ઉસકે ઉપર જો અલગ અલગ એક્નોલેજમેન્ટ યા ટિકિટ જનરેટ કિયે જાતે હૈ, ઉસકે સંબંધ મેં થોડી માહિતી દેના ચાહુંગા. પિછલે 5 મહિને મેં 1930 કે ઉપર અરાઉન્ડ 53,000 જીતને ટિકિટ જનરેટ હુએ હૈ, ઓર જિસકે અંદર જો સાયબર ફ્રોડ કે અમાઉન્ટ હૈ વો લગભગ 503 કરોડ કે આસપાસ હૈ. તો મેં આપ સભી કે માધ્યમ સે યે લોગોં તક પહોંચાના ચાહતા હું કે આજકલ સાયબર ફ્રોડ કા પ્રમાણ બહોત બઢ રહા હૈ, અવેરનેસ આપમાં હોની ચાહીએ. ઓર એસા કોઈ ભી ફ્રોડ કા શિકાર અગર આપ બનતે હો તો આપ તાત્કાલિક 1930 કે ઉપર યા ફિર આપકે નજદીક કે પોલીસ સ્ટેશન મેં, નર્મદા જિલ્લે મેં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન હૈ, ઉસમેં આપ સંપર્ક કર સકતે હો, આપકી પૂરી મદદ કી જાયેગી. મેં ઇસકે સાથ હી યે બતાના ચાહુંગા કે નર્મદા જિલ્લા પોલીસને પિછલે 2 સાલ મેં અલગ અલગ 533 કેસ મેં 34.5 લાખ કા અમાઉન્ટ ફ્રીઝ કિયા હૈ, જિસમેં સે અરાઉન્ડ 27 લાખ કા અમાઉન્ટ કોર્ટ પ્રોસેસમાં હૈ, ઓર 21 લાખ કા અમાઉન્ટ હમને વાપસ ભી દિલાયા હુઆ હૈ. ઓર હમ ચાહતે હૈ કે સાયબર ફ્રોડ કિસી કે સાથ ના હો, ઓર અગર હોતા હૈ તો આપકી જો બન સકતી વો સારી મદદ કરકે હમ ઉસમેં સે આપકો બહાર નિકાલે, ઓર ઇસીલિયે હમ અવેરનેસ ભી કર રહે, ઓર જિસકે માધ્યમ સે અલગ અલગ સ્કૂલ કોલેજેસ ઓર જો અલગ અલગ સમાજ કે ગ્રુપ હૈ ઉનમે હમ સાયબર ક્રાઇમ કે અવેરનેસ બેનર્સ પેમ્પલેટ્સ યા અવેરનેસ પ્રોગ્રામ કે થ્રુ ભી કરા રહે. આપકે માધ્યમ સે યે સભી કે પાસ મેસેજ પહોંચે એસી મેરી વિનંતી હૈ. બિલકુલ, સબસે જ્યાદા જો ફ્રોડ આતે હૈ વો ફેક આઇડેન્ટિટી કે ફ્રોડ આતે હૈ કે આપકી આઇડેન્ટિટી કિસી ઓર ને લે લી ઓર ઉસકે હિસાબ સે ફ્રોડ કિયા, જિસમેં આધાર કાર્ડ યા પેન કાર્ડ આપકે પાસ સે કહીં પે શેર હુઆ હૈ ઉસકે થ્રુ યે ફ્રોડ હોતે હૈ. ઇસકે અલાવા ઓનલાઈન શોપિંગ કે રિલેટેડ ફ્રોડ હૈ, જોબ કે રિલેટેડ ફ્રોડ ભી આતે હૈ, લોટરી કે સ્કેમ્સ ભી આતે હૈ. તો જહાં પે ભી આપકે પાસ સે આપકી અંગત માહિતી, જૈસે કે આપકે કેવાયસી ડોક્યુમેન્ટ્સ હો યા ફિર આપકે મોબાઈલ પે આને વાલા ઓટીપી હો, ઇસ તરીકે કી માહિતી માંગી જાતી હૈ, તો મેરે આપસે વિનંતી હૈ કે એસી માહિતી માંગને ઉપર તુરંત ચોકન્ના હો જાના ચાહીએ. અગર આપકો ઉસકે બારે મેં પૂરા વિશ્વાસ નહીં હૈ તો પોલીસ કે પાસ આકર ઉસકો વેરીફાઈ કરવાઈએ, ઉસકે બિના એસી કોઈ ભી માહિતી આપ ના દીજે.
वरना साइबर फ्रॉड का शिकार आज कोई भी बन सकता है। नर्मदा जिले में रिकवरी में कैसा है? नर्मदा जिले में अभी तक जो हमारे पास फ्रीज अमाउंट हुई है 34 लाख की, उसमें से हमने अराउंड 21 लाख का अमाउंट वापस दिलाया है। और अगर फ्रीज अमाउंट और कोर्ट प्रोसेस की बात करें और उसमें से फ्रीज अमाउंट, तो इस परसेंटेज में आज गुजरात राज्य में टॉप के जिलाओं में नर्मदा जिला आता है। और मुझे लगता है कि ऐसा ही काम हम आने वाले समय में भी हमारे साइबर क्राइम प्रोटेक्शन के माध्यम से करते रहे। नर्मदा जिला में कैसे केसेस आते हैं साइबर क्राइम? ज़्यादातर नर्मदा जिला में जो केस आते हैं वो OTP फ्रॉड के या फिर आइडेंटिटी फ्रॉड के केसेस आते हैं। बाकी भी अलग अलग टाइप के केसेस आ रहे हैं। और मुझे लगता है कि मोबाइल के द्वारा फ्रॉड होने की वजह से अथवा साइबर वर्ल्ड में फ्रॉड होने की वजह से किसी भी तरीके का फ्रॉड कहीं पर भी हो सकता है, तो सभी को इस चीज़ में अवेयर होने की और चौकन्ना रहने की ज़रूरत है। जिला कैसे? बेसिकली जो परसेंटेज वाइज है उसमें हम पहले हैं। और मैं ये कहना चाहूँगा कि हमारे पास जो कंप्लेंट आ रही है उसके ऊपर हम सभी कंप्लेंट में काफ़ी निगरानी के साथ में, सीरियसनेस के साथ उसके ऊपर काम कर रहे हैं। और इसमें पूरी टीम का बहुत बड़ा सहयोग है और मुझे लगता है कि आने वाले समय में भी ऐसा काम होता रहेगा। दीपक जगताप, S9 न्यूज, राजपीपळा। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।